મમ્મી બોલ બેટા. મારો શક સાચો જ હતો. શક? હા. શું શક? યાદી તે આપણે બધાને મામા બનાવ્યા છે. એટલે જે મોટી મોટી વાતો કરતો હતો ને, મીરા સાથે મેરેજ ની મોટા મોટા સપનાઓ બતાવતો હતો, હા, એ ઓલરેડી પરણેલો માણસ છે અને એને એની પત્નીને છોડી દીધી છે. પરણેલો છે અને પત્નીને છોડી દીધી, તો પછી એ મીરાની સાથે પ્રેમમાં કેમ પડ્યો? એણે મીરાની સામે ચોખવટ કેમ ન કરી કે આવી આવી પરિસ્થિતિ છે એમ? મમ્મી, કાજલ નામની એક છોકરી હતી જેની સાથે આદિત્યએ લગ્ન કર્યા હતા. હં? એના લગ્ન જીવનને 6-7 મહિના થયા હતા અને ખબર નહીં કેમ આદિત્યએ એને કાઢી મૂકી ઘરમાંથી. ઓ માય ગોડ. હા, અને એની માએ પણ આપણને આ વાત ના કીધી અને આદિત્ય, એ લોકોની ફરજ બને છે ને મમ્મી આપણે ચોખવટ કરવાની. મને લાગે છે ધવલ, તે દિવસે આદિ અને એના મમ્મી આવ્યા ને આપણા ઘરે, ત્યારે આદિ કંઈક બોલવા જતો હતો અને એની મમ્મી વચ્ચે વચ્ચે બોલતી હતી, એને બોલવા નહોતી દેતી. થોડોક તો મને શક ગયો હતો કે આવું કેમ, પણ પછી મને લાગ્યું કે કદાચ એને આવી રીતે વચ્ચે બોલવાની ટેવ હશે, છતાંય ખબર નહીં. નહીં મમ્મી, આદિત્યની મમ્મી બહુ ચાલાક છે. પેલો બિચારો બોલવા જતો હતો પણ એની મા જ એને રોકતી હતી. હા, સાચી વાત છે. મેં પકડી જ પાડેલું કે આદિ કંઈક કહેવા જાય અને એની મા એની વચ્ચે વચ્ચે બોલીને એને બોલવા ન દે, ત્યારે ડાઉટ ગયો હતો. મને પણ ખબર પડી હતી, એટલે તો આદિત્યને લઈ ગયો હતો કે બહાર એ બાને હું વાત કરું એની સાથે. તો પછી તમારા બે વચ્ચે એવી શું વાત થઈ? મેં બધું નોર્મલી પૂછ્યું એને બિઝનેસ વિશે, શું છે આ છે, તો ત્યારે પણ એ કંઈક વાત કરતા ખચકાતો હતો મમ્મી. તો મેં એને ફરી પાછું પૂછ્યું કે તું કંઈ છુપાવે છે અમારાથી, કંઈક વાત છે જે અમને કહેવી છે? તો ના, એવું કંઈ નથી, પણ નર્વસ છું બસ એવું કહ્યા કરતો હતો. પણ સચ્ચાઈ શું છે એ તો આજે જ ખબર પડી. હે ભગવાન. અને હવે આદિ એની સાથે લગ્ન કરવા નથી માંગતો, શું વાત શું છે સાચી? મમ્મી, એ કદાચ હવે લગ્ન કરવા માંગે ને તો પણ મારી ઈચ્છા નથી મીરાને ત્યાં મોકલવાની, કેમ કે જે પહેલા જ આટલી મોટી વાત છુપાવી શકે ને તે ક્યારેય આપણી બહેનને સુખી ના રાખી શકે મમ્મી. અને મમ્મી, મેં આદિત્યને જોયું ને ત્યારે જ મને ખબર પડી ગઈ કે એ એવો જ છે. આવા છોકરાઓ છે ને છોકરીઓને ફસાવીને પૈસા પૈસા પડાવીને બધું. પણ ધવલ, ખબર નહીં કેમ મારું મન માનતું નથી. મને લાગે છે કે હશે દુનિયામાં આવા જુવાનિયાઓ હશે જે છોકરીઓની સાથે પ્રેમજાળમાં, કે જે છોકરીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવીને એની પાસેથી લગ્નના બાને થોડાક દાગીના થોડાક પૈસા પડાવીને ફ્રોડ કરીને એને છોડી દેતા હશે. પણ નહીં, આદિમાં એવું કાંઈ મને દેખાયું નહીં. ખબર ને, એના મોઢા પરની માસૂમિયત, કંઈક કહેવા જવાની ઈચ્છા, એ બધું હું વાંચી શકતી હતી કે એને કેવું છે, પણ એ કહી નથી શકતો. અને હજી એક વાત, જો આદિને એવું કરવું જ હોત તો પછી અત્યારે છેલ્લે છેલ્લે પણ એણે ના ન પાડી હોત. પણ આદિ એવો નથી, ને તો મીરા પાસેથી ને તારી મારી પાસેથી ઘણું પડાવી શકત, અને પડાવીને ફરાર થઈ ગયો હોત તો આપણે ક્યાં એની પાછળ દોડવાના હતા? પણ મને તો હજી પણ કંઈક વાતમાં રહસ્ય લાગે છે. સાચી વાત છે મમ્મી, પણ મમ્મી જે હોય તે એકવાર આદિત્ય અને એની મમ્મીએ આપણે ચોખવટ તો કરવી જોઈએ ને. અને કદાચ આપણને કીધું હોત ને તો પણ આપણે ના નહોતા પાડવાના, કેમ કે આપણે મીરાને ગમતો હતો ને. એ બધી વાત સાચી છે, પણ જેમ મેં તને કીધું એમ, આદિ આ બધી વાતની ચોખવટ કરવા જઈ રહ્યો હતો ને એની મમ્મીએ એને હંમેશા રોક્યો વચ્ચે બોલીને, એને કઈ વાત કરવા ન દીધી. જોઈએ હવે જે હશે એ સમય બતાવશે. ઠીક છે મમ્મી, તું એક કામ કર, તું મીરાને સંભાળજે,
બિચારી બહુ પરેશાન છે અને રડતી હોય છે. અને ધવલ, એક વાત સારી થઈ કે આજે આપણે સગાઈ નથી કરી અને આ બધી પોલ બહાર આવી ગઈ. એકવાર એ બધું થઈ ગયું હોત, આટલા રૂપિયાનો ધુમાડો કર્યો હોત અને પછી ખબર પડત તો શું થાત? કઈ વાત નહીં મમ્મી, હું જઉં છું મીરા પાસે, તું જરા ધ્યાન રાખજે એનું. આદિ, આદિ ક્યાં છો આટલા દિવસથી? હા, અને આપ, આ ધવલ જે કહે છે બધું સાચું છે? જો હું તને એ બધી વાત કરવાનો જ હતો. ક્યારે? મારી વાત સમજ, હું એ બધી વાત ફોન ઉપર નહોતો કરી શકું, એટલા માટે હું તારા ફોન રિસીવ નહોતો કરતો. અચ્છા, ફોન રિસીવ ના કરી શકે તો કહી તો દેવાય ને કે આ જગ્યાએ આવીને વાત કર રૂબરૂમાં. હા, મારી અત્યારે પરિસ્થિતિ એવી છે કે હું તને કંઈ પણ કહીશ એ બધું ખોટું લાગશે, અને અત્યારે હું તને એ બધું સમજાવી શકું એમ નથી. કેમ? પહેલા સાચી વાત કરી હોત તો આ દિવસ ના આવત ને. શરમ નથી આવતી? હું કેટલા દિવસથી ફોન ટ્રાય કરું છું, મળવાની કોશિશ કરું છું, રોય 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 ને અડધી થઈ ગઈ છું. હા, પણ હું તને કહું છું ને, હું તને બધી હકીકત, સાચી બધી વાત જણાવી દઈશ. ધવલ ઘરે આવ્યો હતો અને એને જે કંઈ પણ જોયું એ બધું સાચું છે. પણ જો સાચું છે, હા સાચું છે, શરમ નથી આવતી? હા, કેટલા દિવસથી તું મને રમાડે છે, પ્રેમ લવ ક્યાં છે આ બધું? સગાઈ સુધી વાત પહોંચી ગઈ હતી ને આદિ? એટલીસ્ટ સગાઈ નક્કી થઈ ત્યારે તો સાચું બોલી દેવું હતું ને. કાજલ, કાજલ મારી પત્ની છે, અને હીરા મેં તારાથી વાત છુપાવી છે માનું છું, પણ હું આ વાત કહેવા જ માગતો હતો અને છુપાવવા નહોતો માગતો. સાચું કહું તો મને એમ હતું કે એ આ દુનિયામાં નથી રહી, એનું એક અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું છે. પણ ખબર નહીં કેમ એ અચાનક 7 મહિના પછી અમારા ઘરે સામે આવી ગઈ. કારણ કે તમારા લોકોનો ભાંડો ફૂટવાનો થયો, એટલે પાપનો ઘોડો ફૂટવાનો થયો. એટલે આદિ, વિશ્વાસ નથી આવતો મને કે તું એ વ્યક્તિ છે જેને મેં પ્રેમ કર્યો હતો, જેણે મારાથી કોઈ દિવસ કઈ વાત નહોતી છુપાવી, હરેક વાતથી વાકેફ હતી હું એની લાઈફમાં. પણ આજે જ્યારે આ વાત ખબર પડી ને, ત્યારે મને એવું લાગે છે કે ના, તું નહીં પણ હું એક જ પ્રેમમાં હતી, હું એક જ આંધળા વિશ્વાસમાં હતી જે બધી વાતને માની લેતી હતી. હું કહું છું ને તને, એવું કંઈ નથી, હું પણ તને પ્રેમ કરું છું, પણ મારી મજબૂરી હતી કે કાજલ પાછી આવી. પણ હું તને પ્રેમ નથી કરતી. અરે તું જાણવાની કોશિશ નહીં કરે, મને ખબર છે, અને એટલા માટે જ હું તને આ બધી વાત નહોતો કહેવા માંગતો, કારણ કે કોઈ પણ માણસ ન સમજી શકે કે સામેવાળા માણસે ખોટું શું કામ બોલ્યું. કહાની કહીશ ને હવે તું, તે કહાની ઘડીને રાખી જશે કે મીરા જ્યારે મને મળશે ત્યારે આ વસ્તુ એને કહી દેશે એટલે માની જશે. તો તે જે કર્યું, જે થયું એ થઈ ગયું, પણ હવે તું મને એ રસ્તો બતાવ કે હવે મારે શું કરવું જોઈએ. હું તને કહીશ ને, જો કાજલ સાથે હું નહીં રહી શકું, સાચું કહું છું, અને એ એટલા સમયથી યાદશક્તિ એની ગુમાવી ચૂકી હતી. ઘરે આવ્યા પછી, મને જોયા પછી એની યાદશક્તિ પાછી આવી છે, એટલા માટે મેં એને ઘરની બહાર જવા માટે નથી કીધું. બાકી હું એને ઘરમાંથી બહાર કાઢી શકતો હતો. ના, મારા હિસાબે મારે કોઈનું ઘર નથી ભાંગવું. કાજલની યાદદાસ્ત તને જોઈને પાછી આવી ગઈ તો એનો મતલબ તો એવો જ થયો ને કે એના મનમાં એના દિલમાં તું એક જ હોઈશ, તો જ આવું બની શકે ને. એક વ્યક્તિનો ચહેરો જોઈને બધું યાદ આવી જાય. જો જે થઈ ગયું છે એ ભૂલી જઈએ, તું તો તારી લાઈફમાં સેટ થઈ ગયો છે, ફક્ત વિચાર તો મારે કરવાનો છે કે મારે હવે શું કરવાનું. બીજી વાર કોઈ પુરુષ ઉપર ભરોસો કરવાનો કે નહીં કરવાનો, કોઈ સાથે પ્રેમ કરવાનો કે નહીં કરવાનો. પ્રેમ તો છોડ, હવે તો લગ્ન કરીશ ને તો પણ વિચાર કરીશ કે સામેવાળો વ્યક્તિ સાચો છે કે ખોટો. સાચો છે પણ એ સાબિત નહીં કરી શકે, અને તારો ગુસ્સો પણ અત્યારે યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે સાચો છે. હું તને વધારે કંઈ નહીં કહી શકું, પણ એટલું જરૂર કહીશ કે હું આ બધી વાત કહેવા માગતો હતો પણ હું તને ન કરી શક્યો, કારણ કે હું તને ગુમાવો નહોતો માગતો.
પામે પણ ક્યાં લીધે, ગુમાવી જ દીધી. એટલીસ્ટ પહેલાં સાચું બોલ્યો હોત તો એક ટાઈમ પર હું વિચાર પણ કરું કે જે વ્યક્તિ પોતાની કોઈ પણ હકીકત મારાથી ન છુપાવતો હોય, બની શકે કે મને સાચો પ્રેમ કરતો હોય, પણ આટલું બધું થઈ ગયા પછી હવે મને ભરોસો નહીં આવે. મારી વાત સમજ. સોરી આવી હીરા, ચૂપ. ભાઈ, તમે મને આટલું અર્જન્ટમાં અહીંયા કેમ બોલાવી? મેડમ, માફ કરજો મને, પણ વાત જ એવી હતી કે મારે તમને અર્જન્ટમાં બોલાવવા પડ્યા. શું વાત હતી? તમે મને કહેશો તો મને ખ્યાલ આવશે. એક્ચ્યુઅલી વાત એવી છે કે તમારા હસબન્ડ જે છે ને, હા, આદિત્ય, તો એને મારી બેન સાથે પ્રેમનું નાટક કર્યું, અને પ્રેમનું નાટક કરીને સગાઈ કરવા પણ આવ્યા હતા આદિત્ય અને એના મમ્મી. બધું નક્કી થયું પછી આદિત્યએ મીરાનો ફોન ઉંચકવાનું બંધ કરી દીધો. અમે તપાસ કરી તો મને તમારા વિશે જાણ થઈ, એટલા માટે મેં તમને અહીંયા મળવા બોલાવ્યા છે. આદિ તમારા બેનને પ્રેમ કરે છે અને તમે મને અહીંયા શું કરવા બોલાવી છે? મતલબ તમે મને શું કહેવા માંગો છો એ મને ચોખ્ખી ચોખ્ખી વાત કરશો ને તો વધારે ખ્યાલ આવશે. હું ખાલી તમને એવું પૂછવા માંગુ છું કે એવું તો તમારા બંને વચ્ચે શું છે કે તમારા લગ્ન થયા હોવા છતાં, તમે એની લાઈફમાં હોવા છતાં પણ મારી બેન સાથે પ્રેમનું નાટક શા માટે કરે છે? હા, અને હા, મારી બેન રોઈ રોઈને અધૂરી થઈ ગઈ છે, પણ જો મારી બેનને કંઈ થયું છે ને તો હું આદિત્યને ક્યારેય માફ નહીં કરું. સમજાતું કે મારે તમને શું કહેવું ભાઈ? આદિ અને તમારા બેન બંને એકબીજા સાથે પ્રેમ કરે છે અને સ્વાભાવિક છે કે તમારી બેનને તમને લોકોને જાણ થાય કે ઓલરેડી મેરિડ છે તો પ્રોબ્લેમ થવાની, અને તમારી બેનને દુઃખ પણ વધારે લાગ્યું હશે, પણ એમાં હું શું કરી શકું એ તમે મને કહો તો મને ખ્યાલ આવશે ને. બસ મને ખાલી એટલું જણાવો કે તમારા અને આદિત્ય વચ્ચેના સંબંધ કેવા છે. જો ભાઈ, કોઈ પણ સંબંધ હોય ને એ પતિ પત્ની વચ્ચે રહે ને ત્યાં સુધી સારું, અજાણ્યા વ્યક્તિને ના કહેવાય. છતાં પણ હું તમને કહીશ, એનું કારણ છે કે તમે મને ક્વેશ્ચન એવો પૂછ્યો છે અને બીજા નંબરમાં તમારી બેનની જિંદગીનો સવાલ છે. મારા ને આદિના છે ને કોઈ લવ મેરેજ નથી, અમારા બંનેના અરેન્જ મેરેજ છે, અને આમ પણ અમે બંને મેરેજ પછી 3 દિવસ જ સાથે રહ્યા તો અમારે બહુ ઝઘડા થયા અને હું ઘર છોડીને જતી રહી હતી, અને હા, 7 મહિના પછી પાછી રિટર્ન આવી છું, અને બસ ચાલ્યા કરે એવી લાઈફ છે. શું કેવું મારે તો તમને, વધારે તો હું કઈ કહી શકું તેમ નથી. તો પણ આ બધી વાત આદિત્ય અમારાથી શા માટે છુપાવે? અને આદિત્ય તો ઠીક, પણ તમારા સાસુ, એમને પણ અમારાથી આ બધી વાત છુપાવી. ટૂંકમાં તમે શું કહેવા માંગો છો? મેડમ, હવે તમે મને કહો, મારી બેન ત્યાં રડી રડીને અડધી થઈ ગઈ છે આદિના લીધે, અને મારી બેનને કંઈ થઈ ગયું અને કંઈ કરી બેઠી, તો મારે કોને જઈને પૂછવાનું? તમે ચૂપ કેમ થઈ ગયા બોલો ને, કંઈક તો રસ્તો હશે ને તમારી પાસે? છો ભાઈ, મારી પાસે રસ્તો કદાચ હું રસ્તો કાઢું ને એક જ રસ્તો છે કે હું આદિની લાઈફમાંથી જઉં ને તો જે તમારી બેન સાથે નવી લાઈફ ચાલુ કરી શકે. અને આમ પણ મેં અને આદિ એકબીજાને ક્યારે પ્રેમ નથી કર્યો. હા, એક છે કે મારી મરજીની વિરુદ્ધ અમારા બંનેના લગ્ન થયા ને તો અમે પતિ પત્ની તરીકે લાઈફ જીવતા હતા, અને જવા દો, મારી લાઈફનું તો અમે જે થવાનું તે થઈ ગયું અને જે ગયું એ પાછું નહીં આવે. હા, એક છે કે હું આદિની પત્ની છું અને હું એ જોવા ઈચ્છું છું કે આદિ હંમેશા ખુશ રહે, એટલે એના માટે હું તમને એક રસ્તો કરી આપીશ કે હું આદિને ડિવોર્સ આપી દઈશ, જેથી કરીને તમારી બેન અને આદિ એકબીજા સાથે ખુશી ખુશી લાઈફ જીવી શકે. એ બંનેના વચ્ચે રસ્તાનો કાંટો હું પોતે જ છું અને એનો રસ્તો એક જ છે, એટલે તમે ચિંતા ના કરો, તમારી બેનની લાઈફ ખરાબ નહીં થાય. અને આમ પણ મારી લાઈફ તો ઓલરેડી ખરાબ થઈ જ ગઈ છે, એટલે હું લેડીઝ ઉઠીને એવું નથી ઈચ્છતી કે બીજી કોઈ લેડીઝની લાઈફ ખરાબ થાય, એવું નથી ઈચ્છતી, એટલે તમે ચિંતા ના કરો. જો બેન, હું એવું નથી ઈચ્છતો કે તમે એની સાથે ડાયવોર્સ લઈ લો, પણ બસ
હું એવું ઈચ્છું છું કે મારી બેન દુખી ના થાય. કઈ વાંધો નહીં, તમે ચિંતા ના કરો, હું સમજુ છું તમારી ફિલિંગને. તમારી જગ્યાએ કોઈ પણ ભાઈ હોય તો સ્વાભાવિક છે, એની બેનનું સારું જ છે અને તમે તમારી જગ્યાએ રાઈટ છો. પણ આ બધું જે પણ ચાલી રહ્યું છે ને, ફક્ત મારા હિસાબે હું પાછી ના આવી હોત તો આ કંઈ થાત જ નહીં. હું પાછી આવી એટલે બધી પ્રોબ્લેમ ક્રિએટ થઈ ગઈ છે. પણ કાંઈ વાંધો નહીં, તમે બેફિકર થઈને ઘરે જાઓ, તમે જરા પણ ચિંતા ના કરો, એનો રસ્તો હું કાઢી દઈશ. હા, એક કામ કરજો, આજે સાંજે એક્ઝેક્ટ 6:30 વાગે તમારા મમ્મી અને તમારા બેનને લઈને મારા ઘરે આવી જજો. ઠીક છે ભાઈ, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. પણ બેટા, મને નથી ખબર કે કાજલ મૃત્યુ નથી પામી અને એ સહી સલામત છે. આપણને તો એમ જ હતું ને કે અકસ્માતમાં એનું મૃત્યુ થયું છે. હા, આપણને એવું હતું, પણ આપણે તો ગમે તે વાત જણાવવાની જરૂર હતી ને. મેરા હમ મેં લોકો અહીંયા આપ અમને બોલાવવામાં આવ્યા છે. બોલાવવામાં આવ્યા છે? કોણે બોલાવ્યા? મેં બોલાવ્યા છે કાજલ. ફક્ત 3 દિવસ આપણે બંને એક સાથે રહ્યા હતા અને પછી એક ઝઘડો થયો અને હું ઘર છોડીને જતી રહી. અને પછી આંટી એવું થયું કે 6-7 મહિના સુધી મારું એક્સિડન્ટ થયું હતું, એટલે મને યાદ નહોતું કે હું કોણ છું, ક્યાં રહેતી હતી. અને 7 મહિના પછી મને આદિને જોયા પછી મારી યાદદાસ્ત પાછી આવી ગઈ. અને યાદદાસ્ત તમારી ગયેલી, આદિની ને એની મમ્મીની નહીં. એ અમારી મીરાને જોવા આવે છે ત્યાં સુધી કોઈ ચોખવટ નહીં, કોઈ ફોડ નહીં, કંઈ જ નહીં કે આદિ એનો પરણેલો છે. આંટી, એમાં આદિનો પણ કોઈ વાંક નથી, મમ્મીનો પણ કોઈ વાંક નથી. કેમ કે જેમ મારી યાદદાસ્ત વહી ગઈ હતી ને, એમ આ લોકો સાથે પણ એક અકસ્માત થયો હતો. આ લોકોને મારો મોબાઈલ મળ્યો હતો, એક સળગેલી છોકરીની લાશ મળી હતી. તો આ લોકો તો એમ જ સમજે ને કે હું સળગીને મરી ગઈ છું, આ દુનિયામાં નથી. એટલે આ લોકો કદાચ તમને નહીં જણાવ્યું હોય તો એમ તો કહી શકાય ને કે મારા દીકરાના લગ્ન થયેલા છે અને અકસ્માતમાં એની પત્નીનું મૃત્યુ થયું છે. અને એટલે અમે અત્યારે એનું બીજું શોધીએ છીએ અને મીરાનો ને એનો સંબંધ થયો છે, એ લોકોની ફ્રેન્ડશિપ છે અને અમે લગ્ન કરવા માંગીએ છીએ. એક મિનિટ, કાયદેસરનું માંગુ નાખીને લગ્ન કરવાની વાત નહોતી. હું અને આદિત્ય રિલેશનશિપમાં હતા, 3 મહિના સુધી બંને સાથે રહ્યા પછી આ ફેસલો થયો હતો. તો કમસે કમ મને તો કેવું જોઈતું હતું. હું કહેવા જ માંગતો હતો, પણ આ સંબંધ સુધી વાત પહોંચી ગઈ ત્યારે મમ્મીએ જ મને ના પાડી હતી વાત કહેવા. હું બધી ચોખવટ કરવા માંગતો હતો, હું તારાથી કંઈ છુપાવવા નહોતો માંગતો. તો હવે શું થયું? બધું સામે આવી ગયું. હવે મારે કયો રસ્તો લેવાનો તમે મને કહેશો? ફસાઈ ગયો હતો, કારણ કે તું મને ફોન કરતી હતી, મેસેજ કરતી હતી, હું શું જવાબ આપું તને? કાજલા ઘરમાં આવી ગઈ હતી અને ના તો હું એને બહાર કાઢી શકતો હતો કે ના તને કઈ જવાબ આપી શકતો હતો. કેવામાં છો તમે? કેવા દીકરાનું સુખ જોવા માટે આ બધી વાતો છુપાવી અને તમને એમ કે આ ક્યારેય ઉઘાડી જ નહીં પડે. તે દિવસે તમે જ્યારે આને જોવા આવ્યા ને, વાત કરવા આવ્યા ને, ત્યારે તમે આદિને બોલવા નહોતા દેતા, ત્યારે જ મને શંકા ગયેલી કે દાળમાં કઈ કાળું છે. બસ કરો, તમે શું કામ બોલાવ્યા છે કહેશો તમે અમને હવે? હા, એ જ કહું છું. મને ખબર છે કે તમારા બધાના ઘણા બધા પ્રશ્નો છે, એ બધા પ્રશ્નોના હલ માટે જ આંટી મેં તમને અહીંયા બોલાવ્યા છે. કે આદિનો ને મમ્મીનો કોઈ વાંક નથી, છતાં પણ એ બંનેથી કંઈ પણ ભૂલ થઈ હોય તમને મારી વાત છુપાવવામાં, તો હું માફી માંગુ છું. કાજલ, એ બંનેને માફ કરી દેજો. અને બીજી વાત એ છે કે આ વાતનો રસ્તો મેં કાઢી નાખ્યો છે. કાજલ, રસ્તો પછી બતાવજો, પહેલા વાત સાંભળી લો. તમારી સાથે આવું કંઈ થયું નથી ને, એટલે તમને અહેસાસ નહીં કે પ્રેમ શું છે. કોઈ વ્યક્તિને પામવાની આટલી ચાહના હોય એને પામવા સુધી પહોંચી ગયા હોય ને, પછી જ્યારે ધક્કો લાગે ને, ત્યારે કેવી તકલીફ પડે. હું સમજું છું તમારી તકલીફને, એનો રસ્તો નીકળે ને, એટલે જ મેં તમને લોકોને અહીંયા બોલાવ્યા છે. કેમ કે રસ્તો મેં ઓલરેડી કાઢી લીધો છે. મારા આવવાથી જ આ બધું થયું છે ને, હું સમજી ગઈ. અને આમે મેં અને આદિ એકબીજાને ક્યારે પ્રેમ નથી કર્યો. હા, અમારા લગ્ન થયા હતા, પણ એકબીજાની મરજીના વિરુદ્ધ. એટલે તમે લોકો શાંતિથી 3 દિવસ પણ સાથે ના રહી શક્યા,
અને અકસ્માત એવો થયો કે હું એનાથી 7 મહિના સુધી દૂર જતી રહી અને પાછી આવી તો મેં જોયું કે આદિ તો એની લાઈફમાં આગળ વધી ગયા છે અને એને નવી જિંદગી ચાલુ કરવાનો ફેસલો કરી લીધો છે. એટલે હું તમારા બંનેના રસ્તામાંથી જવા માંગુ છું અને તમે બંને શાંતિથી લાઈફ ટાઈમ સાથે રહો. એટલે કે મેં છે ને ડિવોર્સ પેપરમાં સાઈન કરી દીધી છે અને હું આદિને ડિવોર્સ આપું છું. હું એને ડિવોર્સ આપી દઈશ એટલે તમે બંને શાંતિથી લગ્ન કરી લેજો અને ખુશી ખુશી લાઈફ સાથે જીવજો. એનો કોઈ અર્થ નથી ને કાજે. આદિ આ ડિવોર્સ પેપર છે મમ્મી, મેં આમાં સાઈન કરી નાખી છે, ફક્ત આદિને સાઈન કરવાની છે. તમારો સંસાર સળગાવીને હું મારો સ્વર્ગ સજાવવા નથી માંગતો. જો તમે પતિ પત્ની છો, તમને અલગ કરીને કદાચ હું ક્યારેય ખુશ ન રહી શકું. કાજલ, હું આવું કાંઈ નથી ઈચ્છતી. આઈ એમ સોરી, મને ખબર નહોતી કે તમે એના પત્ની છો કે એના જીવનમાં કોઈ સ્ત્રી છે. કદાચ એટલે હું સંબંધોમાં આગળ વધી ગઈ હતી, પણ હવે હું આવું ક્યારેય નહીં કરું. તમારી કાંઈ ભૂલ નથી. તમે એને સંજોગો જેવા હતા કે આદિને પણ આ કરવું પડે એમ જ હતું. સ્વાભાવિક છે કે કોઈ પણ માણસની એની વાઈફ ગુજરી જાય તો આખી જિંદગી એની પાછળ રોઈ રોઈને ના કાઢવાની હોય. એટલે સમય જ એવો હતો અને સમય પણ કંઈક એવું જ ઈચ્છતો હતો કે હું આદિની લાઈફમાંથી જતી રહું. એટલે આજે છે ને મેં નક્કી કર્યું છે કે અમે બંને એકબીજાને ડિવોર્સ લઈ લઈએ અને એની લાઈફમાં ખુશ રહે. હું બસ આટલું જ ઈચ્છું છું. છતાંય પણ આદિથી કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો એને માફ કરી દેજો. હું માફી માંગુ છું, પણ હવે તમે એમને છોડતા નહીં. કેમ કે આગળ હું છોડીને જાઉં છું હેરાન કરવાનું પાપ બધું મને જ છે. મારા પર મેં લઈ લીધું. હું નહોતી ઈચ્છતી કે મારા દીકરાના જીવનમાં કોઈ તકલીફ આવે. અને ત્યારે એવી ખબર હતી કે કાજલનું મૃત્યુ થયું છે તો પછી એ વાત જણાવીને ફાયદો શું? એટલા માટે નહોતું કર્યું. પણ પ્લીઝ મીરા, મારા કારણે થયું છે તો મને માફ કરી દેજે. આંટી, માફી માંગીને તમે મને નીચી દેખાડી રહ્યા છો. જો હવે છેલ્લો ફેસલો આદિનો રહેશે. જો એ મને અપનાવવા માંગતા હોય તો મને કોઈ વાંધો નહોતો, અને જો એ કાજલની સાથે રહેવા ઈચ્છતા હોય તો પણ રાજી ખુશીથી એમને છોડીને જતી રહીશ. બેટા આદિ, સંજોગ અનુસાર જે થવાનું હતું એ થઈ ગયું, પણ તું મીરાને અપનાવી લે. મીરાને એમાં શું આગ? હા, એમ પણ કાજલ અને મારી વચ્ચે, મતલબ કે અમે બંને રાજી નથી, એકબીજાથી ખુશ પણ નથી. જે કંઈ પણ થાય છે સારું થાય છે. હું વિચારું છું કે કાજલને પણ એનો જીવનસાથી મળી જશે. મીરા, ખરેખર તો હું તને પ્રેમ કરું છું, તારી સાથે રહેવા માંગુ છું, પણ લગ્ન થઈ ગયા હતા એટલા માટે હું પછી કંઈ કરી ન શક્યો. ઠીક છે, જો બધા મંજૂરી આપતા હોય, મારા મમ્મી મારા ભાઈ, તો મને પણ તમે મંજૂર છો. બેન, હવે તો માની જાઓ, બંને દીકરાઓને કઈ વાંધો નથી, તો પછી આપણે વડીલો આવી રીતના અણગમો કરશું તો કેમ ચાલશે? હું અણગમો નથી કરતી, બસ મારી દીકરીની ખુશી એ જ મારી ખુશી હોય.